Good morning, students. How are you? You are fine. Good. I am also fine. तो बाळको આજે આપણે ઇંગ્લિશમાં વી અવર શીખીશું અને આપણે આગળ વી અવર વિશે શીખી જ ગયા છે તો આપણે એકવાર યાદ કરી લઈએ. ચલો કહો તો મને આપણે કયા કયા પિક્ચરને આધારે આપણે સેન્ટેન્સીસ જોયા હતા? હા, તો પહેલું પિક્ચર હતું જેમાં ચિલ્ડ્રન એટલે કે બાળકો કાર્સ દ્વારા રમતા હતા અને બીજું પિક્ચર શું હતું? હા, ફેમિલીનું હતું કે ફેમિલી હતા અને બધા સાથે મળીને બ્રશ કરતા હતા અને તેઓના બ્રશ તેઓ આપણને બતાવતા હતા, બરાબર ને? તો આ એક્ઝામ્પલ્સ દ્વારા આપણે વી અને અવરનો ઉપયોગ કરીને સેન્ટેન્સીસ જોયા હતા. તો હવે આજે આપણે બીજા નવા પિક્ચર સાથે થોડા વધુ એક્ઝામ્પલ્સ જોઈશું જેથી તમને વધુ સમજ પડે. તો સ્ટુડન્ટ્સ જુઓ, આ આપણું પિક્ચર બરાબર છે ને? તો આ પિક્ચરમાં જુઓ તો પિક્ચર સાનું છે. હા, જોઈને તમે બધા ખુશ થઈ ગયા અને તમને બધાને પણ બધાની બર્થડે યાદ આવી ગઈ ને? આ શું છે? બર્થડે સેલિબ્રેશનનું પિક્ચર છે. અને આવી જ રીતે તમે પણ તમારી બર્થડેનું સેલિબ્રેશન કરતા જશો. કહો તો તમે કોની કોની બર્થડે સેલિબ્રેટ કરો છો? તમારા ફાધર, તમારા મધર, અવર સિસ્ટર, બરાબર ને? અવર ગ્રાન્ડ મધર, અવર ગ્રાન્ડ ફાધર, આ બધાની બર્થડે તમે સેલિબ્રેટ કરો છો કે નહીં? હા, તો આજે આ જ બર્થડે સેલિબ્રેશનના પિક્ચર ઉપરથી આપણે થોડા સેન્ટેન્સીસ બનાવશું. તો બાળકો આપણે સેન્ટેન્સીસ જોઈએ. જો સ્ટુડન્ટ્સ, અહીંયા બર્થડે સેલિબ્રેટ થઈ રહી છે એટલે ત્યાં જે બાળકો છે એ બાળકો કહે છે કે વી આર સેલિબ્રેટિંગ બર્થડે પાર્ટી. અમે બધા બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ એટલે કે બર્થડેની ઉજવણી કરીએ છીએ અને ધીસ ઇઝ અવર ફ્રેન્ડ્સ બર્થડે. શું કહે છે? કે અમે બધા બર્થડેની ઉજવણી કરીએ છીએ અને આ બર્થડે અમારા મિત્રની છે, બરાબર છે ને? તો સેન્ટેન્સ શું થઈ ગયો? હું લખું છું, જુઓ. વી આર સેલિબ્રેટિંગ બર્થડે પાર્ટી. અમે બધા બર્થડેની ઉજવણી કરીએ છીએ. એન્ડ ધીસ ઇઝ અવર જુઓ. તો આ રીતે સેન્ટેન્સ થયા કે વી આર સેલિબ્રેટિંગ બર્થડે પાર્ટી. અમે બધા બર્થડેની ઉજવણી કરીએ છીએ એન્ડ ધીસ ઇઝ અવર ફ્રેન્ડ્સ બર્થડે, બરાબર ને? આ અમારા મિત્રની બર્થડે છે, બરાબર ને? એટલે કહે છે કે આ અમારા મિત્રની બર્થડે છે અને અમે બધા તેની ઉજવણી કરીએ છીએ. તો સમજાયું વી અને અવરનો ઉપયોગ કઈ રીતે કર્યો? હવે આ જ પિક્ચરને આધારે આપણે બીજું સેન્ટેન્સીસ જોઈએ, બરાબર છે? આ જ પિક્ચર ઉપરથી બીજું સેન્ટેન્સ આ રીતે પણ બની શકે કે વી આર ફ્રેન્ડ્સ. તેઓ શું કહે છે? વી આર ફ્રેન્ડ્સ, અમે બધા મિત્રો છીએ. એન્ડ ધીઝ આર અવર હેટ્સ. ધીઝ આર અવર હેટ્સ, અમે બધા મિત્રો છીએ અને આ અમારી ટોપીઓ છે, બરાબર છે? તો એ સેન્ટેન્સ હું લખું છું.
બાળકો કે વી આર ફ્રેન્ડ્સ વી આર ફ્રેન્ડ્સ એન્ડ ધીસ આર અવર હેટ્સ અમે મિત્રો છીએ આ અમારી ટોપીઓ છે બરાબર બાળકો હવે આ જ પિક્ચર પરથી થર્ડ સેન્ટેન્સ આ રીતે પણ બની શકે કે વી આર હેપી તમે જો આ બધા ચિત્રમાં તમે જોઈ શકો છો કે બધા જ જે બાળકો છે એ બધા કેવા છે હેપી છે ખુશ છે તો તેઓ કહે છે તેઓ પોતે જાતે જ કહે છે કે વી આર હેપી અમે ખુશ છીએ અને સાને કારણે ખુશ છે તમને બધાને ખબર છે ને કે આપણે જ્યારે કેક કટિંગ કરીએ તો આપણે કેક ખાવી હોય અને આપણી પાસે જ્યારે આવે ત્યારે આપણે બધા ખુશ થઈ ગઈએ ને તો એ જ રીતે છે કે વી આર હેપી એન્ડ ધીસ ઇઝ અવર કેક આ અમારી કેક છે તમને બધાને કેક ખાવા મળી એટલે તમે કહી લ્યું કે આ અમારી કેક છે તો થર્ડ સેન્ટેન્સ આ રીતે બનશે બરાબર છે ને બાળકો વી આર હેપી અમે બધા ખુશ છીએ એન્ડ ધીસ ઇઝ અવર કેક અમે બધા ખુશ છીએ અને આ અમારી કેક છે એટલે ખુશ શાના માટે છે કેક ખાવી છે એટલા માટે ઓકે તો એક જ પિક્ચર પરથી આપણે વી અવર નો ઉપયોગ કરીને થર્ડ સેન્ટેન્સ બનાવ્યા તો આ જ રીતે તમારે પણ તમારા ઘરે થોડું થોડું વાક્ય વી અવર નો ઉપયોગ કરીને થોડા થોડા સેન્ટેન્સીસ જાતે બોલતા શીખવાનું છે ઓકે બાળકો હવે આપણે સેકન્ડ પિક્ચર જોઈએ છે જુઓ તો આ સેકન્ડ પિક્ચરમાં તમને શું દેખાય છે હા તમારા ક્લાસરૂમ જેવું તમને કંઈક દેખાઈ રહ્યું છે અને આપણે ક્લાસરૂમમાં હોઈએ ત્યારે આપણા ફ્રેન્ડ્સ હોય અને ક્લાસરૂમમાં બધા ક્લાસમેટ્સ હોય એટલે કે વિદ્યાર્થીઓ હોય બરાબર ને અને ક્યારેક ક્યારેક તમે તમારા ફ્રેન્ડ્સની પણ મજાક ઉડાવતા હોવ છો ઉડાવો છો ને મજાક મસ્કરી કરો છો ને અને તમારો ફ્રેન્ડ ક્યારેક ક્યારેક સેડ પણ થઈ જાય છે એટલે કે ઉદાસ પણ થઈ જાય છે ને તો આ ચિત્રમાં એવું જ કંઈક દેખાય છે કે બે ફ્રેન્ડ્સ છે અને બીજો એક ફ્રેન્ડ્સ છે ને તેને થર્ડ સાથે થોડી મજાક મસ્તી કરે છે અને પેલા ફ્રેન્ડ્સને થોડું દુઃખ લાગે છે તો એ મોડું ચડાવીને જાય છે બરાબર છે તો એનો મિત્ર જ તો આ પિક્ચર પરથી શું કહી શકાય કહો પેલા જે બે મિત્ર છે એ કંઈક કહે છે એવો જાતે જ કહે છે કે વી આર લાફિંગ તમને બધાને ખબર છે ને લાફ એટલે શું થાય હસવું અને આ પિક્ચરમાં પણ તમને દેખાય છે કે આ બે બાળકો શું કરી રહ્યા છે લાફિંગ કરી રહ્યા છે અને કહી રહ્યા છે વી આર લાફિંગ અમે હસી રહ્યા છીએ એન્ડ ધીસ ઇઝ અવર ફ્રેન્ડ This is our friend. અમે હસી રહ્યા છીએ અને આ અમારો મિત્ર છે. તો બાળકો હવે આપણે આ પિક્ચરને આધારે જે સેન્ટેન્સ જોયું તે અહીં લખીશું. બરાબર ને વી આર લાફિંગ વી આર લાફિંગ અમે હસી રહ્યા છીએ એન્ડ ધીસ ઇઝ અવર ફ્રેન્ડ આ અમારો મિત્ર છે ઓકે ચલો બાળકો હવે આપણે નવ પિક્ચર જોઈએ તો જુઓ નવ પિક્ચર છે આ રહ્યું બરાબર હવે આ પિક્ચરને જોઈને મને કહો તો આ પિક્ચરની અંદર શું થઈ રહ્યું છે કહો થોડું વિચારો શું થઈ રહ્યું છે હા બરાબર છે કે ફાધર મધર છે ને તમને એવું દેખાય છે ને તે તમારો બ્રધર હોય સિસ્ટર હોય અને બીજો પણ નાનો ભાઈ હોય બરાબર ને તો આ એક શું છે ફેમિલી છે શું છે ફેમિલી છે ને
અને તેઓ શું કરી રહ્યા છે જુઓ તો હા એન્જોય કરી રહ્યા છે તેઓ બધા એક સાથે મસ્તી કરે છે તમે પણ તમારા મમ્મી પપ્પા દાદા દાદી બધા સાથે આ રીતે મસ્તી કરતા હશો અને રમતા પણ હશો રમો છો ને તો આ પિક્ચરને આધારે સેન્ટેન્સ શું બનાવે આ પિક્ચર જે છે તેના આધારે તેઓ શું કહે છે પોતે જાતે જ કહે છે કે વી આર ફેમિલી શું કહે છે વી આર ફેમિલી અમે એક કુટુંબ છે અમે એક પરિવાર છે એન્ડ these are our children these are our children અમે એક ફેમિલી છે અને આ અમારા બાળકો છે તો તેનું સેન્ટેન્સ હું અહીં લખું છું And these are our children. બરાબર છે? અમે પરિવાર છે અને આ અમારા બાળકો છે. તો બાળકો હવે તમને we અને our નો ઉપયોગ કઈ રીતે કરવાનો તેની સમજ એકદમ પાકી પડી ગઈ હશે. તો નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું બાળકો. બાય.